આ તો એક બચ્ચાઓની ક્રિએટિવિટી. તમને કહું, પર્યુષણની અંદર પ્રવચન ચાલતા હોય ત્યારે મહારાજનું સીક્યુ જુઓ. એક એક નાના બાળકને ક્યારે આપણા મોટાના વ્યાખ્યાનમાં ના બેસાડાય, કંટાળે કે ના કંટાળે. ઘણા બાપાઓ લઈને આવીને બેહાડી દીધા છે, 5 વર્ષના 7 વર્ષના ટેણિયાને. ઠીક છે, ઓપાલન હારે આવે ત્યારે બચ્ચાને થોડી મજા આવે, બાકી બાપાના ખોળામાં હુઈ ગયો. નાના બચ્ચા માટે પર્યુષણની અંદર અલગ પ્રવચન માળા ચાલવી જોઈએ. એની સામે નાના બાલમુનિઓને બેસાડવાના, એમાં કલ્પસૂત્ર ના વાંચવાનું હોય, એને ભગવાન મહાવીરની વાર્તા લાવો તો ખરા. કોઈએ આવા તમને રસ્તા બતાડ્યા હોય, લાવો તો ખરા. કોઈએ તમને આવા ઉપાયો બતાવ્યા હોય. એક નાના બચ્ચાથી લગાવી મોટામાં મોટા આચાર્યો વચ્ચે એકતા કઈ રીતના થાય એ બાબતમાં એમ મુજબ માઇન્ડ ક્રિએટિવ છે. આજથી લગભગ 15 વર્ષ પહેલા 1999ની સાલ ચોમાસુ પૂનામાં નક્કી થયું. અમે માવેગામ હતા, અહમદનગરની ચૈત્રી હોળી પતાવી, અમારે પૂના જવું હતું અને મુંબઈ માટુંગાનો સંઘ આવ્યો. આપની નિશ્રામાં અમારે ભગવાન સુમતીનાથની પ્રતિષ્ઠા કરવી છે. 3 ભગવાન અને મુંબઈની તો તમને ખબર છે, દેરાસર કેવા હોય, અમારા ચિંતામણી દાદા જેવા હોય. નવું જૂના થઈ ગયા એને છોડો, નવા દેરાસર બનાવવા હોય ગેરેજ ની અંદર તમે લોકો દેરાસર બનાવો. ઉપાશ્રીની બાજુમાં ગેરેજ જેટલી જગ્યામાં ભગવાન સુમતીનાથને બેસાડવાના ખાલી 3 પરમાત્માને. અને મહારાજ કે મને લઈ જવો છે, મારે પાછા પુના આવવાનું છે, છતાંય જો તમે કહેતા હો તો હું આવું. પણ મારી એક શરત છે, આ ભગવાન સુમતીનાથની પ્રતિષ્ઠા કરવી હોય મુંબઈના તમામ સમુદાયના આચાર્યોને જો તમે લાવતા હો તો હું 500 કિલોમીટરનો વિહાર કરી મારે ગામથી મુંબઈ આવવા તૈયાર છું. અને માટુંગાના સંગે તૈયારી કરી એક એક જગ્યાએ ફર્યા. મહારાજજીનું શું પુણ્ય છે, એક મોટા તીર્થની પ્રતિષ્ઠા હોય ને તો એક આચાર્યને ભેગા કરતા 9ને જે પાણી ઉતરી જતા હોય, એક નાનકડા ગૃહ મંદિરની અંદર જ્યારે પ્રતિષ્ઠા કરવાની ત્યારે માનશો 7 સમુદાયના 21 આચાર્ય ભગવંતો આ ભગવાન સુમતીનાથની પ્રતિષ્ઠામાં પધાર્યા. અને એના મૂળમાં જો એટલું ક્રિએટિવ કે આ રીતના પણ દરેક સમુદાયને આપણે ભેગા કરતા જશું, કરતા જશું, કરતા જશું. એક ઝાડ ઉપર કેળા, કેરી, મોસંબી, સંતરા ના મળી શકે, ના મળી શકે. જો કે આજનું પેપર એમ કહે છે ઇન્ડિયામાં નહીં, એ બધું પરદેશમાં હોય. આપણે ત્યાં હજી વાર લાગશે, આપણે ત્યાં મહેનત કરશે ને કોરા પડી જવા લાગશે. એક ઝાડ ઉપર કોઈ એમ કહે કે મને કેળા જોઈએ, કેરી જોઈએ, સંતરા જોઈએ, મોસંબી જોઈએ, માળી ના પાડશે ભાઈ. એક ઝાડ ઉપર બધું નહીં મળે, પણ એક થેલીની અંદર જો તને જોઈતા હોય તો કેળાય મળશે, કેરીએ મળશે, મોસંબી મળશે, સંતરા મળશે, કલિંગર મળશે. એવી રીતના એક વ્યક્તિ વ્યક્તિમાં બધા ગુણ નહીં મળે, પણ આખો એનો સમુદાય જો ભેગો થશે બધા ગુણો બધા આચાર્યની અંદર તમને દેખાવા મળશે. મહારાજને કદાચ અંગ્રેજીની કહેવતની ખબર નથી, પણ એનો મર્મ એમની પાસે છે, ટુગેધર ટુગેધર વી કેન ચેલેન્જ ધ વર્લ્ડ. આપણે જો એક થઈ જઈએ ને આખી દુનિયાને હંફાવી શકે એવી તાકાત આ જીન શાસનની અંદર છે. અને એટલા જ માટે ખાલી એક પ્રતિષ્ઠા નહીં, જ્યારે જ્યારે ચોમાસા હોય તો સામૂહિક ચોમાસા, જ્યારે જ્યારે તપશ્ચર્યા હોય તો સામૂહિક. ભાઈ સિદ્ધિ તપ કેટલા થયા હતા અમદાવાદમાં? 150. માસ કમળ કેટલા થયા હતા? 860. અને શ્રેણી તપ બસ આવી જ રહ્યા છે ગચ્છાધિપતિ. આજે એમના હાથે તમારે આ શ્રેણી તમને મારે ફોર્મ આપવાના છે. આજનો દિવસ આવતીકાલે સાંજે 17:00 અને પરમ દિવસે આ જગ્યાએ સામૂહિક 9:36:12 મહારાજજીના મુખે પચખાણ મળવાનું. જીવનની અંદર જે મહાપુરુષે સમૂહ એકતા માટે આટલા જબરજસ્ત પ્રયત્ન કર્યા હોય આ એનું સીક્યુ બતાવે છે. અને છેલ્લું એક્યુ